2015 ना रोज आपनो बोर्ड अहीं अस्तित्वमां आव्यो अने 22/12/2015 थी आपनी जिल्ला पंचायतनो वहीवट आपने संभाळ्यो। आपना वहीवट दरमियान आपना प्रथम 2.5 वर्ष आपना जिल्ला पंचायतना आदरणीय सदस्य श्री श्रीमती दुर्गीबेन राठवा 2.5 वर्ष सुधी प्रमुख तरीके एमनु शासन संभाळ्यु अने 2.5 वर्ष दरमियान एमने जे कई कामगीरी करी ते वखते मारू सभ्यपद कारोबारीना चेरमेन तरीके हतु अने अमे प्रमुख अने चेरमेन श्री साथे मळी अने आ जिल्ला पंचायतने अपना गुजरातनी अंदर जेती जिल्ला पंचायतो छे अने सौथी हरोळमां आगळ लई जवा माटेनो अमारो सतत प्रयत्न रहेलो छे। ए प्रयत्नमां माननीय तमाम शाखाधिकार श्रीओ मारे कारोबारीनो अनुभव कहो तो कारोबारीनी जे कंईक मीटिंगो थई जे कंईक आयोजन थया एमां तमाम शाखाधिकारी साहेबोनो जेटलो आभार मानो एटलो ओछो छे। जे कंईक कामगीरी हती ए तमाम कामगीरीने अमे एमनी साथे विचार विमर्श करीने अने आपना छोटाउदेपुर जिल्लानी जिल्ला पंचायतनुं नाम रोशन करवा माटेनो हर हંમેશા મેં પ્રયત્ન કર્યો છે। અત્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે 2.5 વર્ષથી જ્યારે હું કામગીરી કરું છું ત્યારે આપને તમામ શાખાધિકારીઓ સાથે તમામ કર્મચારી મિત્રો સાથે અને તમામ સદસ્યોનો સાથ અને સહકાર મેળવીને ખૂબ આભાર માનું વિરોધ પક્ષનો કે જે વિરોધ પક્ષના નેતા આદરણીય રશ્મિભાઈ વસાવા સાહેબે આપણને 2.5 વર્ષ દરમિયાન જે કંઈ કામગીરી કરી એમાં એમને પૂરો સાથ સહકાર અને સહયોગ આપ્યો છે એટલે વિરોધ પક્ષના માન્ય સદસ્યશ્રીઓ અને ચેરમેનશ્રીનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે આપણા જિલ્લા પંચાયતના જે સભ્યશ્રીઓ છે એ સભ્યશ્રીઓને ઘણા આપણા મિત્રો નવા ચૂંટાઈને આવેલા એટલે ઘણાને અનુભવ નહોતો એટલે ઘણી વખત કામગીરીમાં તકલીફ પડે એ તકલીફને નિવારવા માટે અમે સાથે અધિકારીશ્રીઓનો સાથ અને સહકાર મેળવી અને અમે એ પ્રશ્નને હલ કરવા માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે। જિલ્લા વિકાસ અધિકારી તરીકે અગાઉ આપણે વહીવટ કર્યો રાત આપના ડીડીઓ સાહેબ રાત સાહેબ હતા રચિતરાજ સાહેબ હતા એમની આગળ ઔરંગાબાદકર સાહેબ હતા એમની જોડે પણ જે કામગીરી કરી એ કામગીરીને પણ આ તકે હું બિરદાવું છું। અત્યારે માનની આપના મિહિર પટેલ સાહેબ એક વર્ષ હમણાં જ આપના ઓફિસમાં કહ્યું એમ એક વર્ષને ચાર દિવસ એમના એક વર્ષને ચાર દિવસની કામગીરી મેં જોઈએ તો એમને હંમેશા જિલ્લા પંચાયતને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જવા માટે એમણે અથાક પ્રયત્નો કર્યા છે। ઘણી વખત અમને એમ લાગતું કે માનનીય પટેલ સાહેબ બધા પૈસા એમાં જ વાપરે છે અમને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓને વિકાસના કામો માટે વાપરવા દેતા નથી પણ ખરેખર આજે અમને એ વાતનો અનુભવ અને ખુદ અનુભવ થયો કે એમની જે કામગીરી છે એ જિલ્લા પંચાયતમાં એ ઉડીને આંખે વળગે એવી કામગીરી છે અને આ કામગીરી હર હંમેશ માટે ફરી આ બોર્ડ કોણ આવશે કોણ નથી આવવાનું એ તો પછીનો વિષય છે પણ આ કામગીરી હર હંમેશ માટે આજીવન જીવંત રહેવાની છે એટલે મિહિર પટેલ સાહેબ જે કંઈ કાર્યો કર્યા છે આજે એ કામગીરીને બિરદાવું છું। સાથે સાથે આપના સભ્યશ્રીઓએ મને જે 2.5 વર્ષ કારોબારીમાં અને 2.5 વર્ષ જે ઉપપ્રમુખ તરીકેની કામગીરીમાં મને સાથ અને સહકાર મળ્યો છે એ બદલ આ તકે એમનો પણ મેં ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે જિલ્લા પંચાયતના આપની પાસે સમય છે હજુ સમય છે એટલે તરત જ માનનીય મિહિર ભાઈ પટેલ સાહેબે તરત જ એમને કહ્યું કે આપણે ગુરુવારે એક સન્માન સમારંભની સાથે અને એ સન્માન સમારંભની સાથે આપણે સામાન્ય સભાનું પણ આયોજન કરી લઈએ તમારી બધાની સંમતિ હોય તો એ પ્રમાણે ગોઠવી દે તો મેં સંમતિ આપી। સાથે અમારા વિરોધ પક્ષના નેતા માનનીય રશ્મિભાઈએ પણ મેં સાહેબને તકોર કરી હતી કે સાહેબ વિરોધ પક્ષના નેતા જોડે પણ સાહેબ પરામર્શ કરી લેજો અમારી તો તમામ સંમતિ છે પણ વિરોધ પક્ષના નેતા પણ હર હંમેશ દરેક કામની અંદર એમના તરફથી હર હંમેશ પોઝિટિવ સહકાર મળ્યો છે કોઈ દિવસે નેગેટિવ એમનું વાતાવરણ રહ્યું નથી એટલે વિરોધ પક્ષના નેતાઓનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર। જય હિંદ જય ભારત।
જો આપે બોઈ લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો.